વલસાડમાં જ નહીં, વડોદરામાં પણ વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ વણસી છે. જી હા, અહીં ભારે વરસાદ બાદ વડોદરાના રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડાઓનું રાજ છે. ખાસ તો અહીંના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત બિસ્માર રસ્તા નજરે પડી રહ્યા છે. રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને ઉપરથી તેમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. એક તરફ આવા રસ્તા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે, બીજી તરફ અકસ્માતનું પણ જોખમ મંડરાઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવા રસ્તાઓને લીધે જ તો ઇમરજન્સીના સંજોગોમાં અહીં 108નું પહોંચવું પણ અશક્ય બની જાય છે. અમારે ત્યાંથી કોઈ ઇમરજન્સી પેશન્ટને 108 બોલાવીને જો લઈ જવું હોય તો સાંગાડોલ જતા જતા પેશન્ટ બિચારું ખાડામાં કૂદી કૂદીને પોતે જે થોડું ઘણી એના જીવ રહ્યો હોય એ બી કાઢી નાખે એવી પોઝિશન છે અત્યારે. અને અત્યારે અહીં આજુબાજુમાં 10-12 ગામડાને જોડતો રસ્તો છે, એમાં રાત્રે નોકરી જનારાઓ માટે રસ્તો ચાલુ રહેશે 24 કલાક માટે, દિવસે ખેડૂતો માટે ચાલુ રહેશે. અત્યારે ખેડૂતોને નોકરિયાત વર્ગોને એટલી બધી ભયંકર તકલીફ પડી રહી છે કે એની કોઈ હદ નથી. હવે આટલું ચોમાસામાં જે વરસાદ પડે છે આટલું પાણી ભરે જ રહે છે, એટલે આવા જવામાં થોડીક તકલીફ પડે. પછી આ પૂરાઈ જાય ખાડા બાળા તો સારું રહે. કઈથી કયું દિન ખરાબ કરાય? અહીં વસ્તેલથી હિંમતપુરા આટલો થોડો ખરાબ રસ્તો. સૌની છે એક જ માંગ, ઝડપથી રસ્તાનું થાય સમારકામ. પરંતુ અહીં મોટો પ્રશ્ન એ છે કે તંત્રના પેટનું તો પાણી હલશે ક્યારે? આ ખાડા રાજ રસ્તાની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠાવે છે કે રસ્તા એવા તો કેવા તે કે પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય.